તો આજે કેટલાક ગુજરાતી કલાકારો બીજેપીમાં જોડાયા છે જી હા બીજેપીનો ખેસ ધારણ કર્યો છે ભક્તિ કોબાવત મમતા સોની ભાજપમાં જોડાયા છે જાનવી પટેલ આકાશ ઝાલા હેમાંગ દવે ભાજપમાં જોડાયા છે હિતલ ઠક્કર પ્રશાંત બારોટ જ્યોતિ શર્મા પણ ભાજપમાં જોડાયા છે તો સીઆર પાટીલે ખેસ પહેરાવી અને તમામનું સ્વાગત કર્યું હતું બે હજાર બાવીસની ચૂંટણી પહેલા કલાકારો બી પટેલ આકાશ ઝાલા જોડાયા છે કચ્છના આગેવાન જાગૃતિબેન શાહ ભાજપમાં જોડાયા છે પૂર્વ નાણા મંત્રી બાબુ મેઘજી શાહ ના દીકરી છે જાગૃતિબેન જાગૃતિ શાહ કચ્છ જિલ્લા પંચાયત કોંગ્રેસ પ્રમુખ પણ રહી ચૂક્યા છે કચ્છના આગેવાન જાગૃતિબેન શાહ પણ બીજેપીમાં જોડાયા છે પૂર્વ ના દીકરી છે જાગૃતિબેન જાગૃતિબેન શાહ કચ્છ જિલ્લા પંચાયત કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે તો પૂર્વ નાણામંત્રી બાબુ મેઘજી શાહના દીકરી છે જાગૃતિબેન જેઓ કોંગ્રેસમાં હતા અને હવે તેઓ બીજેપીમાં જોડાયા છે તો બે હજાર બાવીસ વિધાનસભા ચૂંટણી પહેલા બીજેપીમાં રાજકીય રાજકારણ સાથે જોડાયેલા અને કલા સાથે જોડાયેલા લોકો જોડાઈ રહ્યા છે બીજેપીમાં તો પહેલા ગુજરાતી કલાકારો બીજેપીમાં જોડાયા કેસ ધારણ કર્યો જાગૃતિબેન જે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો પૂર્વ નાણા મંત્રી બાબુ મેઘજી શાહ ના દીકરી છે ભરવાડ હત્યા કેસ અંડરવર્લ્ડ કનેક્શનની તપાસ ઉસ્મારીની કોલ ડિટેલમાંથી વિદેશના તાર જોડાયા છે તો ગુજરાત કોને કોને કોલ કરવામાં આવ્યા હતા જે વ્યક્તિઓને કોલ કરવામાં આવ્યા હતા તે શું કરી રહ્યા છે પાકિસ્તાનમાં તેમના સંપર્ક કોની કોની સાથે છે તે તમામ વિગતો મેળવવામાં આવી રહી છે એટીએસ અંગે તપાસ કરી રહી છે

છાસવારે જે ઘટના બનતી આવે છે પેપર ફૂટવાની તે આવનાર દિવસોમાં પણ બનવાની છે એના તકેદારીના ભાગરૂપે પણ અમે આજે સરકારને સજાગ કરવા આવ્યા છીએ અત્યાર સુધીમાં જે પેપર ફૂટવાની ઘટના આવી એમાં ન તો સિસ્ટમ સુધરી ન તો સિસ્ટમનો સડો બહાર નીકળ્યો કે ન તો એ જે સડો ઘુસાડનારા જે લોકો હતા એ બહાર નીકળ્યા અત્યારે પિસ્તાલીસથી પચાસ લાખ વિદ્યાર્થીઓના ભાવિ સાથે જે ચેડા થઈ રહ્યા છે એ ખરેખર દુઃખનીય છે અને આપણે જોઈએ તો હમણાં જ બે દિવસ આમ તો અઠવાડિયા પહેલાં જે રાજસ્થાન સરકારે જે રીટ પરીક્ષાનું પેપર ફૂટ્યું એમાં જે એક્શન લીધા રાજસ્થાનની સરકારે તાત્કાલિક એમાં એક ઉદાહરણ પણ પૂરું પાડ્યું એમાં જે અધિકારી હતા બોર્ડના અધ્યક્ષ એના ઘરે રેડ પણ પાડી અને સોળ જેટલા સંલગ્ન જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરી અધિકારીઓને સસ્પેન્ડ પણ કરી દેવામાં અને અને પદભ્રશ પણ કરી દેવામાં આવ્યા તો ગુજરાતમાંથી અત્યાર સુધીમાં જે પેપર ફૂટવાની ઘટના સામે આવી એમાં કયા અધિકારી સામે પગલાં લેવામાં આવ્યા જો રાજસ્થાન સરકાર આ પ્રકારનો દાખલો બેસાડી શકતી હોય આપણે બહુ મોટી વાત કરીએ ગુજરાત મોડલની તો ગુજરાત મોડલ એ દાખલો કેમ ન બેસાડી શકે આ જ રીતની જે બીજી ઘટના ગયા અઠવાડિયામાં જ સામે આવી અને એમાં હતી કહી શકાય કે મહારાષ્ટ્ર ટેટ ભરતીની એમાં જે ગેરરીતિ સામે આવી એમાં સોળ હજાર પાંચસો બાણું જે વ્યક્તિઓ પાસ થઈ ચૂક્યા હતા એમાંથી એનું ક્રોસ વેરીફાઈ કરતાં જે ચીટિંગ સામે આવી અને એમાં પણ સાત હજાર આઠસો ઉમેદવારોને જે પાસ થઈ ગયેલા નોકરી કરતાને ઘર ભેગા કરી દેવામાં આવ્યા તો અત્યાર સુધીમાં ગુજરાતમાં આવી ઘટના ઘણી વખત બની છે તો એ લોકોને કેમ ઘરભેગા કરવામાં આવતા નથી રાજસ્થાન સરકારમાં વર્તમાન જે વિપક્ષ છે એમાં સતીષ પુનિયા જે બીજેપીના અધ્યક્ષ છે એ અત્યારે ધરણા પ્રદર્શન કરી અને સીબીઆઈ માંગણી કરી રહ્યા છે તો ગુજરાતમાં બે હજાર ચૌદ પછીની તમામ ભરતીઓમાં જે ગેરરીતિ ભ્રષ્ટાચાર સામે આવ્યો કૌભાંડો થયા એમાં કેમ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સત્તા પક્ષની સરકાર એ કોઈ સવાલ ઉઠાવતી નથી આ જ રીતે યુપી ટેટમાં પણ એક ઘટના બહાર આવી એમાં પણ જે જવાબદાર અધિકારી હતા એની સામે પણ કાર્યવાહી કરવામાં આવી અને એ પેપર રદ પણ કરવામાં આવ્યું એની નવી પરીક્ષાની તારીખ પણ જાહેરાત થઈ ગઈ જો બીજા બધા રાજ્યોમાં આટલું તંત્ર સદ્રઢ હોય સારું હોય તો ગુજરાત મોડલની જે આપણે વાતો કરીએ છીએ એ ગુજરાત મોડલ એ ક્યાં છે એ અમારે પણ જાણવું છે એટલે સત્તા પક્ષને સીધો સવાલ કરીએ છીએ કે યુવા હિતમાં જે અન્ય રાજ્યો નિર્ણય લઈ શકતા હોય કાર્યવાહી કરી શકતા હોય તો ગુજરાત સરકાર શા માટે નથી કરી શકતી એક પણ દાખલો અત્યાર સુધીમાં એવો બન્યો નથી કે અધિકારીના ઘરે રેડ પાડવામાં આવી હોય બીજા રાજ્યોમાં આવા દાખલા સામે આવે છે ખોટી રીતે નોકરી પણ લાગી ગયા હોય તેને ઘરભેગા પણ કર્યા છે આ જ રીતે ભૂતકાળમાં જે પરીક્ષા જે ખૂબ વિવાદિત રહી છે એ છે બે હજાર ઓગણીસની બિન સચિવાલય ક્લાર્ક બિન સચિવાલયનું જે પેપર હતું એ પેપરના અગમચેતીના ભાગરૂપે અમે લોકોએ દસ દિવસ અગાઉ એક અરજી આપી હતી સરકારમાં કે ગીર સોમનાથની સુપાસીમાં જે સરસ્વતી સ્કૂલ છે ત્યાં ચોરી થશે એ દસ દિવસ અમે જ્યારે અગાઉ અગમચેતીના ભાગરૂપે જ્યારે રજૂઆત કરી ત્યારે અમારી રજૂઆત માણવામાં ન આવી ત્યારબાદ બે હજાર ઓગણીસમાં જે પેપર ફૂટ્યું એ પેપર ફૂટ્યા બાદ જે એસઆઈટીની રચના થઈ એ એસઆઈટીની રચનામાં અમે ચાલીસ જેટલી સ્કૂલનું એક લિસ્ટ આપ્યું હતું એ ચાલીસ સ્કૂલ એ ચાલીસ સ્કૂલનું લિસ્ટ જે આપ્યું એમાં એક પણ બાબત ખોટી ન હતી અને એસઆઈટીના ભાગરૂપે અમે જ્યારે એના સીસીટીવી ફૂટેજ દરેક સેન્ટરોના જ્યારે ચેક કરતા હતા એમાં જે પણ ફરિયાદો વિદ્યાર્થીઓ દ્વારા અમારા દ્વારા કરવામાં આવી હતી એ તમામ ફરિયાદો સાચી નીકળી હતી તો અત્યારે અમે સરકારને એ પ્રશ્ન પૂછવા માગીએ છીએ કે બે હજાર ઓગણીસમાં જે ફરિયાદ કરવામાં આવી હતી અને એમાં જે એસઆઈટીની રચનામાં સાબિત પણ થયું તો શું આ સેન્ટરોને રદ કરવામાં આવ્યા છે શું આ ઉમેદવારી કરનાર વિદ્યાર્થીઓ જે આ કૌભાંડના લાભાર્થીઓ હતા જે ચીટિંગો કરતા હતા સિંગલ ચીટિંગો કરતા હતા માસ ચીટિંગો કરતા હતા શું એને એને પણ આ ઉમેદવારી રદ કરવામાં આવી છે જે ત્રણસો ને સત્યાસી જેટલી સ્કૂલો સીસીટીવી વગરની હતી તો આ જ વખતે શું એ તકેદારી રાખવામાં આવશે કે દરેક જે પરીક્ષા જે સેન્ટરો છે એ સીસીટીવી સજ હશે અને આ જે સેન્ટરોમાં જે શિક્ષકો જે ફરજ બજવી રહ્યા હતા એની ઉપર શું એક્શન લેવામાં આવ્યા એ પણ અમે અત્યારે પ્રશ્ન પૂછી રહ્યા છીએ કેમ કે આવનાર દિવસોમાં જ્યારે તેર બે ના રોજ જ્યારે બિન સચિવાલયની પરીક્ષા આવી રહી છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ પારદર્શિતા અને વિશ્વસનીયતાનો છે અત્યારે દરેક વિદ્યાર્થી ક્યાંક ને ક્યાંક આ જે પરીક્ષા છે એ કહેવાય કે ક્રિસ્ટલ ક્લિયર રીતે લેવાય એના માટે અત્યારે ઝજૂમી રહ્યો છે તો બિનસચિવાલયમાં જે કહી શકાય પેપર ફોડનારા જે હતા એફઆઈઆર પ્રમાણે એ લોકોને સજા થઈ છે આજે એ લોકો છૂટા રખડી રહ્યા છે તો એની ઉપર કેમ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી આ સવાલ બે વર્ષ પહેલા પણ અમે કર્યો હતો અત્યારે કરીએ છીએ કે કોઈ પણ છોડનારી છોડીશું નહીં ચમરબંધીને છોડીશું નહીં એ વાત કરતી સરકાર અત્યારે એ ચમરબંધીઓને પકડતી પણ નથી ત્યારબાદ જે બીજી ઘટના સામે આવી એ હમણાં જ એક મહિના પહેલાંની દોઢ મહિના પહેલાંની જે હેડ ક્લાર્કની પરીક્ષા હતી તે એમાં જે એવિડન્સ આધાર પુરાવા સાથે વાત કરવામાં આવી કે ઊંચા ફાર્મહાઉસમાં આ જગ્યાએ પેપર ફૂટ્યું આટલા વિદ્યાર્થીઓ એના લાભાર્થી હતા તો અત્યાર સુધીમાં કેટલા ઉમેદવારો ઉપર કેટલા વજેટિયાઓ ઉપર કાર્યવાહી કરવામાં આવી એ પણ અમે જાણવા માગીએ છીએ કેમ કે સરકારે ત્યારે કહી શકાય જે જવાબદાર અને જે જવાબદેહી જેની બનતી હતી એવા માન્ય શ્રી આશિત વોરા એ પોતાની જવાબદારીથી ભાગી રહ્યા હતા અને એમાં પ્રેસ કરી અને માન્યશ્રી ગુજરાતના વર્તમાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબે એવું નિવેદન કર્યું હતું કે એક મહિનાની અંદર કોઈ પણને છોડવામાં આવે અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે આજે દોઢ મહિનો ઉપરનો સવાલ દોઢ મહિના ઉપરનો સમય વીતી ગયો છે એક પણ વ્યક્તિ ઉપર અને જે પકડાયા છે એમાં પણ હજી ઘણા નામો ખૂટી રહ્યા છે અમે જે નામો આપે એમાં પણ ખૂટી રહ્યા છે અને જે કાર્યવાહી થઈ રહી છે એમાં પણ જે તપાસના નામે છાવરવાની જે વાત આવી રહી છે એ કોઈ પણ સંજોગે ગુજરાતનો વિદ્યાર્થી વિદ્યાર્થી સહન નહીં કરે એના બાદ જે સૌથી મોટું કૌભાંડ એની જે કહી શકાય કે આ પેપર ફૂટ્યા બાદ જેની જાણ કરી એમાં પેપર અગાઉ શરૂ થતું હતું એની જાણ મેં જ્યારે કરી ચાર તારીખના જે ઉર્જા વિભાગની પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે પણ અમે સરકારમાં રજૂઆત કરી હતી કે આ જે પેપર છે એ બાર વાગે શરૂ થવા જઈ રહ્યું છે અને આ વ્યક્તિ આ પેપર આપનાર છે આ એના વચેટિયાઓ છે આ પરીક્ષાના લાભાર્થીઓ કૌભાંડના લાભાર્થીઓ છે તો એના વિરુદ્ધ સરકારે શું એક્શન લીધા એની પરીક્ષામાં તપાસ સુધા પણ કરવામાં આવી નથી અમે ઈચ્છીએ છીએ કે આની નિષ્પક્ષ તપાસ થાય અને જે પણ કૌભાંડીઓ આની પાછળ સંડોવાયેલા છે એની ઉપર અત્યારે સીબીઆઈ તપાસ અથવા તો નિષ્પક્ષ એસઆઈટી દ્વારા તપાસ થાય અમારી માંગણી હંમેશા આ રહી છે અમે ઈચ્છીએ છીએ કે જે પણ કૌભાંડીઓ છે એ પકડવા જોઈએ કેમ કે અત્યારે સૌથી વધારે જે ઇશ્યુ છે એમાં ઉર્જા વિભાગમાં જે વિદ્યાર્થીઓ ગેરરીતિ કરીને લાગી ગયા છે એને પણ દૂર કરવાના છે જે અમે આપ્યા માપાતા તંત્રને એલર્ટ પણ કર્યું હતું બરાબર એમાં અત્યારે વર્તમાનમાં જે પરીક્ષા લેવામાં આવનાર છે એના અગમચેતીના ભાગરૂપે અત્યાર સુધીમાં જે ઓફલાઈન પેપર લેવાતા એમાં પેપર ફૂટતા હતા એ મોડલ્સ ઓપરેન્ડી આપણે સામે લેવા ત્યારબાદ ઓનલાઈન પેપરમાં બીજા દ્વારા ટેકનોલોજીનો ગેરઉપયોગ કરી અને બીજી જગ્યાથી પેપર લખાતા એ પણ અમે સામે લેવા હવે વર્તમાનમાં જે બિન સચિવાલયની પરીક્ષા લેવામાં આવનાર છે એમાં નવી મોડ ઓપરેન્ડી સામે આવી છે એમાં સીધા ઓએમઆરનું સેટિંગ પાછલા બારણે મળતિયાઓને સીધા ઘૂસાડવાનું સેટિંગ અત્યારે ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું છે એમાં જે જિલ્લાઓ મુખ્ય એપી સેન્ટરમાં છે એ જિલ્લાઓમાં કહી શકાય કે સાબરકાંઠા અરવલ્લી મહેસાણા સુરેન્દ્રનગર અને ભાવનગર એના વચેટીયાઓ અત્યારે જે તે વિદ્યાર્થીઓ આનો લાભ લેવા માગે છે એના પાસેથી અમુક રકમ રાખે છે અમુક રકમ પોતાની પાસે રાખે છે અને એડવાન્સના રૂપે અને ત્યારબાદ એના ઓરિજિનલ તમામ ડોક્યુમેન્ટ એ લોકો ત્યાં જમા કરાવે છે જ્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ત્યારે નિર્ધારિત કરેલી રકમ સુપરત કર્યા બાદ એ પેપ એ જે ડોક્યુમેન્ટ છે એ પેપરો જે છે એના ઓરિજિનલ એ આપવામાં આવશે એના રેકોર્ડિંગ અને જે આ કૌભાંડ આચરનારાઓ છે એની આધાર પુરાવા સાથેની માહિતી અમારા જોડે છે અમે ઈચ્છીએ છીએ કે આ બધા રોકાવા જરૂરી છે અમે ઘણા બધા આધાર પુરાવા આપી ચૂક્યા છીએ ઘણા બધા નામ જોગ કહી શક્યા કહીએ છીએ છતાં પણ એની ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી અમે ઈચ્છીએ છીએ કે અત્યારે જે અગમચેતીના ભાગરૂપે વર્તમાનમાં જે પરીક્ષા લેવામાં આવનાર છે એમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય એની તકેદારી રાખવાની જવાબદારી વર્તમાન સત્તા પક્ષની સાથે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીની પણ છે પોલીસ તંત્રની પણ છે સાયબર એકની પણ છે દરેકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી પડશે નહીતર જે રીતે ભૂતકાળમાં જે રીતે કાંડ થયા છે અગિયાર અગિયાર પેપરો ફૂટ્યા છે એ જ રીતે આગળ ગેરરીતિ ભ્રષ્ટાચાર અને કૌભાંડ એ નવી મોડસ ઓપરેન્ડી સાથે જ્યારે કહી શકાય કે વિદ્યાર્થીઓના ભાવિ સાથે જે લોકો ચેડા કરી રહ્યા છે એ સીધા જ સિસ્ટમમાં છીંડા પાડી અને પોતાના મળતિયાઓને લગાડવાનો એનો અત્યારે કહી શકાય કે એ એનું આયોજન ચાલી રહ્યું છે અમે એને રોકવા માગીએ છીએ અને દરેકને સૂચિત કરવા માગીએ છીએ આ માધ્યમથી કે તમારી પાસે એવો કોઈ પણ વચેટીઓ અથવા તો કોઈ પણ કહી શકાય એજન્ટ એ તમારી પાસે આવે તો તમે એના લાભાર્થી નો મનો તમે સીધી રજૂઆત એ નજીકના પોલીસ સ્ટેશનમાં વિજિલન્સમાં સરકારમાં કરો તમે મારા સુધી પહોંચાડો છો અમે કહીએ છીએ કે તમે સરકાર સુધી પણ આ વાત પહોંચાડો ખાસ કરીને અત્યાર સુધીમાં જે બિન સચિવાલયની ઘટના બની જે હેડ ક્લાર્ક ઘટના બની જે ઉર્જા વિભાગની ઘટના બની એમાંથી સરકારે કોઈ પ્રકારનો નો બોધપાઠ નથી લીધો પરંતુ અમે બોધપાઠ લીધો છે કે અમે કોઈ પણ વસ્તુ આપીએ છીએ એવિડન્સના ભાગરૂપે ત્યારે એ તમામ બાબતોને છાવરવાની કોશિશ છે તપાસના નામે પોતાના મળતિયાઓને બચાવવાની જે કોશિશ થાય છે એ ના ધ્યાનમાં રાખી અમે હવે સીધી જે કહેવાય કે ભરતી બોર્ડને નથી આપવાના આ જે આ જે ઘટના છે એમાં બિનસચિવાલયમાં અમે ઓલરેડી ચાર પેન ડ્રાઈવ ચાર પેન ડ્રાઈવની સાથે અમે લોકોએ ભૂતકાળમાં આની સાથે બીજા એવિડન્સ પણ સરકારમાં રજૂ કર્યા ત્યાં સીએમ ડેપ્યુટી સીએમ અને હજી સુધી ચોક્કસપણે આ તમામ જે બાબતો છે એ મીડિયા સમક્ષ અમે એટલા માટે રાખીએ છીએ કે જાહેર જનતા જોગ અમે આ બાબત રાખીએ જેથી કરીને સરકારમાં કહી શકાય કે જે સમાજના ચિંતકો હોય

યાના ગૃહમંત્રી જે એક્શન લેતા હોય રાજસ્થાનમાં જે ઘટના બની ત્યારબાદ રાજસ્થાનના ભાજપના જ અધ્યક્ષ જે પગલાં લઈ રહ્યા છે સીબીઆઈ તપાસની માગણી કરી રહ્યા છે અત્યારે ગુજરાતમાં સત્તા તેની છે એના જે અધ્યક્ષ છે સી આર પાટીલ સાહેબ એ કોઈ પ્રકારને એક્શન નથી લેતા એટલે આ જે દોગલી નીતિ છે ને ત્યાં અમને વાંધો છે ભૂતકાળમાં જેને સારું કામ કર્યું છે એને હંમેશા અમે વખાણ્યા પણ છે એપ્રિશિએટ પણ કર્યા છે પરંતુ ત્યાં સુધી મૂળ આરોપીઓ જે છે ત્યાં સુધી પહોંચવામાં અથવા તો એને બચાવવામાં જે રીતે અત્યારે તંત્ર કામે લાગ્યું છે જો એને ઉઘાડવામાં જો કામે લાગશે તો ચોક્કસપણે આ જે સિસ્ટમનો જે સળો છે એ સળો દૂર થશે અને મેંતુ વિદ્યાર્થીઓને ન્યાય મળશે સારી કામગીરી કરે છે એવું કહીને અને આજે એક સરકાર સામે પાછો પ્રશ્ન અમે ફક્ત ને ફક્ત યુવાનોના પક્ષે છીએ અમે નિષ્પક્ષ રીતે અમારો પક્ષ રાખી રહ્યા છીએ હું વિદ્યાર્થી આગેવાન વિદ્યાર્થી નેતા તરીકે દરેક વિદ્યાર્થીઓની વેદનાને વાચા આપું છું અને આશિત વોરા બરાબર અમારી માંગણી પહેલાં દિવસે પણ રહી હતી આજના દિવસે પણ એ જ છે અમે એનું રાજીનામું માગીએ છીએ કેમ કે જ્યારે એ પોતાના જવાબદાર પદ ઉપરથી જ્યારે ભાગી રહ્યા હતા પોતાની જવાબદેહીથી જે રીતે ભાગી રહ્યા હતા ત્યારે પણ અમે સવાલ ઉઠાવ્યા હતા અને અત્યારે પણ સવાલ ઉઠાવીએ છીએ કેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓએ પણ જાણ કરી છે છતાં પણ કોઈ એક્શન લેવામાં નથી આવ્યા ભૂતકાળમાં અમે જે ચાલીસ જે સેન્ટરો હતા એનું પણ લિસ્ટ આપ્યું હતું હજી સુધી એ સેન્ટરોને રદ પણ કરવામાં નથી આવ્યા એ જે જવાબદાર અધિકારીઓ જે શિક્ષણનું કાર્ય કરી રહ્યા હતા એ શિક્ષણના અધિકારીઓને પણ કોઈ એક્શન લેવામાં નથી આવ્યા અને જે આના લાભાર્થી હતા જે પરીક્ષામાં ચીટિંગ કરી રહ્યા હતા એને પણ કોઈ પણ પ્રકારની ઉમેદવારી રદ કરવામાં નથી આવી એટલે અમે આજના દિવસે પણ અસિથ વોરા સાહેબનું રાજીનામું માગી રહ્યા છીએ રાજીનામા માટે તમે આવી રીતે અમે જ્યારે કહી શકાય કે કોરોના કાળ ચાલી રહ્યો હતો એને ધ્યાનમાં રાખી અમારા કાર્યક્રમો જે છે એ થોડા મોકૂફ રાખેલા એટલે કે જનસંપર્કના નેના ત્યારબાદ જે રીતે કોરોના ગાઈડલાઇન આવી અને એને ધ્યાનમાં રાખી અમે આગળ વધ્યા અને પછી જે જનસંપર્કના જે જન આગેવાનો છે એને મળવાના અમે કાર્યક્રમો લોન્ચ કર્યા હતા બેરોજગાર પતંગ ઉત્સવ હોય ટપાલો ટપાલ અભિયાન હોય એના માધ્યમથી અમે સરકારમાં રજૂઆતો કરી હતી અને એ જ માધ્યમથી અત્યારે અમે આગળ વધી રહ્યા છીએ અત્યારે એ જ માધ્યમના ભાગરૂપે અમે સીએમ સાહેબ ગુજરાતના સીએમને પણ અત્યારે પત્ર લખીએ છીએ કે અગમચેતીના ભાગરૂપે જે ગેરરીતિ થવાની છે એ ગેરરીતિ રોકવામાં અત્યારે સરકાર કામે કામે લાગે લાગે તંત્ર જેથી કરીને આ બધું મોટો આરોપ છે પેપર લીક કે ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ જે પુરાવા અમે આપ્યા છે તેનો દુરુપયોગ થઈ રહ્યો છે તપાસના નામે મળતીઓ છાવરી લેવાય છે સીબીઆઈ એસઆઈટી તપાસની માંગ કરવામાં આવી છે

ઓનલાઈન સિસ્ટમ બરાબર છે વિદ્યાર્થીનો સીટ નંબર અમારી પાસે હોય તો અમે એ લોકો જે કહેવાય કે કૌભાંડ આચરનારાઓ છે એ સિસ્ટમ એટલે કે જે આયોગ છે આયોગની ની થી જ આ વસ્તુ શક્ય બને છે આયોગની મિલીભગત વગર આ વસ્તુ ક્યારેય શક્ય ન બની શકે અને બીજી વાત કે આની સાથે ક્યાંક ને ક્યાંક સરકારના જે શૈક્ષણિક જે કર્મચારી હોય છે એ પણ જો ક્યાંક ભાગ ભજવતા હોય એમની અમને આશંકા છે આ ઓનલાઈન પરીક્ષા નથી આ ઓફલાઈન પરીક્ષા છે આ ઓએમઆર છે ફિઝિકલ રીતે આપવામાં આવે છે એટલે ફિઝિકલ રીતે ને ચેન્જ પણ કરવામાં આવે અત્યારે આ જે છે ઓએમઆર એ એટીડીઓની પેપરની છે અને એકસો ને પચાસમાંથી એકસો ને તેતાલીસ માર્ક આ ભાઈને આવ્યા છે કેટલા હોય જો આ ભાઈને એને અત્યારનું પેપર પણ પૂછી લેવામાં આવે ને અત્યારનું જે અત્યારે જે એટીડીનું પેપર લેવાયું એ પણ પૂછી લેવામાં આવે ને તો એના સોના પ્રશ્ન એના જવાબ સાચા ન મળે ત્યારબાદ અમે આ એ સિવિલની જે છે આમાં સોમાંથી છન્નું માર્ક છે સોમાંથી છન્નું અને ભાઈને ટૂંકમાં આ રીતે કૌભાંડ કરી અને આ રીતે અત્યારે નવી મોડલ સોપરિંડી છે એ અપનાવવામાં આવી રહી છે અમે આ પ્રેસ મીડિયાના માધ્યમથી સરકારને રજૂઆત કરવા માગીએ છીએ કે કૌભાંડ આચરનારાઓએ ભૂતકાળમાં જે મોડે સોપરિંડી અપનાવી હતી કે પેપર ફોડી અને કહી શકાય સેટિંગ કરવા પછી પેપરમાં બીજી જગ્યાથી પેપર લખાવડાવું હવે નવી મોડલ સોપરિંડી આવી છે કે આયોગના લીકેજના માધ્યમથી ક્યાંક ને ક્યાંક સીધા જ એ ઓએમઆરમાં સેટિંગો કરી રહ્યા છે આને રોકવામાં સરકાર અને તંત્ર લાગે અમે દસ વ્યક્તિઓના નામ પણ આપી શકીએ અને એ દસ વ્યક્તિઓએ પોતાની ઓએમઆર પોતાની ઓએમઆર બ્લેન્ક મૂકી છે જે તે સમયે જ્યારે પરીક્ષા ખંડમાં હોય છે ત્યારે એની પોતાની ઓએ માર્ક બ્લેન્ક મૂકે છે આની સાથે જે બીજી મોઢો સોપરેન્ડી આવી રહી છે બહાર એ છે જે વ્યક્તિ પરીક્ષા આપનાર છે એની જગ્યાએ બીજા વ્યક્તિને પરીક્ષા આપવામાં જઈ રહ્યા છે એવી પણ બાબતો અમારી સામે આવી છે જેથી કરીને અમે એ બાબતે અત્યારે પુષ્ટિ એટલા માટે નથી કરી કેમ કે અમે અમે સ્કૂલના જે સીસીટીવી છે એના માટે પ્રયત્નશીલ છીએ જો સ્કૂલના સીસીટીવી અમે મળી જાય તો ચોક્કસપણે એ બાબત પણ અમે આધાર પુરાવા સાથે તમામ મીડિયા જગત સામે અને સરકાર સામે પણ રાખીશું બીજી ગેરરીતિમાં એક એક વિદ્યાર્થી જે પરીક્ષા આપનાર છે એની જગ્યાએ બીજા પરીક્ષા આપવા બેસી જગ્યાએ બેસી જતા હોય છે જે હોશિયાર હોય છે તે રીતે ઓકે થેન્ક યુ તો કૌભાંડ આચરનારા લોકોની માહિતી અમારી પાસે છે અમે સરકારને આ માહિતી આપી છે તંત્રને માહિતી આપી છે પરંતુ મોટો આરોપ એ લગાવવામાં આવ્યો છે યુવરાજસિંહ તરફથી કે જે માહિતી અમારા તરફથી આપવામાં આવે છે તે માહિતી બાદ તપાસના નામે મળતીયાઓને સાચવી લેવામાં આવે છે અને અન્ય રાજ્યોમાં જે રીતે તપાસ થાય છે અધિકારીઓ પર કાર્યવાહી થાય છે ગુજરાતમાં કેમ અધિકારીઓ પર કાર્યવાહી નથી થતી બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર